નમસ્કાર મિત્રો પોલીસની જે તૈયારી કરે છે એ ઉમેદવારો માટે ગાંધીનગરથી એક મહત્ત્વનો પરિપત્ર આવ્યો છે અહીંયા ગુજરાત કોન્સ્ટેબલની જે ભરતી છે એના માટેનો એક પરિપત્ર છે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે અને બે હજાર એકવીસનું લેટેસ્ટ પરિપત્ર છે પોલીસની જે તૈયારી કરે છે તે ઉમેદવાર આ પરિપત્ર ખાસ જોઈએ કારણ કે ખૂબ જ અગત્યનો પરિપત્ર છે મિત્રો અહીંયા જે ઓફિશિયલ નોટિફિકેશન છે હોમ ડિપાર્ટમેન્ટમાંથી અને સચિવાલય ગાંધીનગરમાંથી આ પરિપત્ર આવેલો છે તારીખ તમે જોઈ શકો છો ચાર જાન્યુઆરી બે હજાર એકવીસની તારીખ છે મિત્રો આ જે પરિપત્ર છે એ પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ થ્રી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ રૂલ બે હજાર એકવીસ છે ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સર આ જે પરિપત્ર છે એ પોલીસ કોન્સ્ટેબલ માટે છે કે પીઆઈ માટે છે આ જે નિયમો છે એ પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ થ્રી એ કેડર માટે લાગુ પડે છે મિત્રો ઘણા મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી આવે છે એમાં જે શૈક્ષણિક લાયકાત છે એ બાર પાસ રહેશે કે ગ્રેજ્યુએટ ઉપર હશે મિત્રો આ જે ભરતી છે એ બાર પાસ ઉપર હશે કારણ કે જે ક્લાસ થ્રી છે વનરક્ષક છે જે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ છે એમના માટે શૈક્ષણિક લાયકાતમાં બદલાવ નહીં થાય મિત્રો જે પોલીસની ભરતી છે એના માટે પહેલાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અત્યાર સુધી કેવું હતું મિત્રો કે પહેલાં રિટર્ન ટેસ્ટ હતો એમાં ઉમેદવાર પાસ થાય ત્યારે ફિઝિકલ ટેસ્ટ આપવો પડતો હતો અને ત્યારબાદ જે કંઈ મેડિકલ ટેસ્ટ હોય અને ત્યારબાદ સિલેક્શન થતું હતું પણ હવે મિત્રો અહીંયા ફિઝિકલ ટેસ્ટ પહેલાં લેવામાં આવશે અને આમાંથી ઉમેદવાર ક્વોલિફાય થાય છે તો એને રિટર્ન ટેસ્ટ આપવો પડશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એનો જે સિલેબસની અહીંયા વાત કરેલી છે એનો સિલેબસ એપેન્ડિક્સ થ્રી આમાં દર્શાવેલો છે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરશો તો આ પરિપત્ર તમે ડાઉનલોડ કરી શકશો અને તેને વિગતે તમે વાંચી શકશો અને એપેન્ડિક્સ થ્રી પણ જોઈ શકશો મિત્રો આ જે પરીક્ષા છે એનું જે મીડિયમ છે એ ગુજરાતી રહેશે કારણ કે ગુજરાત સરકારની આ ભરતી છે આ પરીક્ષામાં પાસ થવા માટે પહેલાં ફિઝિકલ ટેસ્ટ આપવો પડશે ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈને તમારે રિટર્ન ટેસ્ટ આપવો પડશે અને તેમાં ક્વોલિફાય થવા માટે મિનિમમ તમારે ચાલીસ પર્સન્ટ લાવવાના રહેશે મિત્રો આ જે ભરતી છે એ પોલીસની છે તેથી તેની જે ડિસિપ્લિનરી એક્શન છે એ પણ ખૂબ હશે અહીંયા મિત્રો બધી લખેલી છે કે તમારે પરીક્ષા ખંડમાં અથવા તો તમે જે કંઈ પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે કોઈ પણ પ્રકારનું મિસબિહેવ કરવાનું નથી કોઈપણ પ્રકારના ગેજેટ યુઝ કરવાના નથી કે કોઈપણ પ્રકારનું વાયોલન્સ કરવાનું નથી હવે મિત્રો ફિઝિકલ ટેસ્ટ રિટર્ન ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે પાસ કરવું પડશે તો જ તમે આ પોલીસની જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં સિલેક્ટ થઈ શકશો ફિઝિકલ ટેસ્ટ રિટર્ન ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે ફેલ થવા માટેના જે કારણો છે એ અહીંયા દર્શાવેલા છે કે આટલા કારણોથી તમે ફેલ થઈ શકો છો મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં તમે એલિજિબલ હો અને તમે ફિઝિકલ ટેસ્ટ પાસ ના કરી શકો તો તમે રિટર્ન ટેસ્ટમાં બેસી શકો નહીં ધારો કે તમે ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાય કરી લીધો અને રિટર્ન ટેસ્ટમાં તમે ફેલ થાઓ છો તો પણ તમે અહીંયા સિલેક્શન મેળવી શકતા નથી તમે ધારો કે ફિઝિકલ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટમાં પાસ થઈ જાઓ છો પણ તમારું જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે ફેલ થાઓ છો તમારો કોઈ કાગળ અપૂરતા હશે અથવા તો કોઈ સર્ટિફિકેટ ખોટા હશે તો પણ તમે સિલેક્શન મેળવી શકશો નહીં હવે મિત્રો અહીંયા જે સિલેક્શન લિસ્ટ છે એ મેરિટના આધારે બનશે એટલે કે તમારું જેટલું મેરિટ ઊંચું હશે તે પ્રમાણે તમે સિલેક્ટ થઈ શકશો ધારો કે તમારે માર્ક્સ રીચેક કરાવવા છે તો તમારે જે કંઈ ફી હોય એ ફી ભરીને તમારે એપ્લિકેશન કરવી પડશે આ એપ્લિકેશનના આધારે તમે માર્ક્સ રીચેક કરાવી શકો છો હવે મિત્રો આમાં મેડિકલ એક્ઝામિનેશન થશે ત્યારબાદ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે પોસ્ટ જોઈનિંગ માટેના પણ કેટલાક નિયમો બનાવેલા છે કે તમારે ત્રીસ દિવસની અંદર ધારો કે તમારું સિલેક્શન થાય છે તો તમારે ત્રીસ દિવસની અંદર આ પોસ્ટ જોઈન કરવી પડશે તમે ત્રીસ દિવસમાં પોસ્ટ જોઈન નથી કરી શકતા તો તમારે એનું વેલિડ રીઝન બતાવવું પડશે તમે સર્વિસમાં જોઈન થતાં પહેલાં તમને ટ્રેનિંગ આપવામાં આવશે તમારી જે કંટ્રોલિંગ ઓથોરિટી હશે એ હોમ ડિપાર્ટમેન્ટ રહેશે હવે મિત્રો આપણે ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ તો મેલ માટે જે રનિંગ છે એ પાંચ હજાર મીટર છે પચીસ મિનિટમાં આ રનિંગ તમારે પૂરી કરવી પડશે ફિમેલ માટે સોળસો મીટરનો ટેસ્ટ છે રનિંગનો અને આ રનિંગ સાડા નવ મિનિટમાં પૂરી કરવી પડશે એક સર્વિસમેન માટે ચોવીસસો મીટરની રનિંગ છે અને આ રનિંગ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવી પડશે હવે જે મેલ કેન્ડિડેટ છે પાંચ હજાર મીટર પચીસ મિનિટમાં પૂરી કરવી પડશે અને તેના મેક્સિમમ માર્ક પચીસ રહેશે હવે ધારો કે આ રનિંગ તમે વીસ મિનિટમાં પૂરી કરી દો છો તો પચીસે પચીસ માર્ક તમને મળશે વીસ મિનિટ કરતાં વધારે સમય લો છો રનિંગ પૂરી કરવા માટે અને વીસ અને ત્રીસ સેકન્ડ એટલે કે તમારે વીસ મિનિટથી ઉપર તમારે ત્રીસ સેકન્ડ જાય છે તો ચોવીસ માર્ક મળશે વીસ અને ત્રીસ મિનિટ થાય છે પણ એકવીસ મિનિટથી ઓછા સમય તમારો રહેશે તો ત્રેવીસ માર્ક મળશે એ પ્રમાણે મિત્રો અહીંયા સંપૂર્ણપણે વિગતવાર તમારું જે રનિંગ છે એ દર્શાવેલી છે અને તમે પચીસ મિનિટમાં આ રનિંગ પૂરી કરી નથી શકતા તો તમે ફેલ થાવ છો એ જ પ્રમાણે ફિમેલ કેન્ડિડેટ માટે છે કે તમારું જે રનિંગ છે એ સોળસો મીટરની છે સાડા નવ મિનિટમાં પૂરી કરવાની છે અને મેક્સિમમ માર્ક પચીસ છે હવે આ રનિંગ તમે સાત મિનિટમાં પૂરી કરી દો છો તો પચીસે પચીસ માર્ક મળશે સાત મિનિટથી ઉપર સમય જાય છે પણ સાત મિનિટ કરતાં વધારે ત્રીસ સેકન્ડ જેટલો સમય જાય છે તો તમને ત્રેવીસ માર્ક મળશે એ પ્રમાણે અહીંયા વિગતવાર દર્શાવેલું છે અને સાડા નવ મિનિટમાં તમે આ રનિંગ કમ્પ્લીટ નહીં કરી શકો તો તમે ફેલ થાવ છો હવે મિત્રો જે મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થાય છે એમને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપવો પડશે એમાં જે શિડ્યુલ ટ્રાઈબ એ વિદ્યાર્થીઓ છે એમને હાઈટ એકસો ને બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ વેઇટ પચાસ કિલોગ્રામ હોવું જોઈએ છાતી અગ્ન્યાસી સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી ચોર્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ સિડ્યુલ ટ્રાઇબ સિવાયના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એકસો ને સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ પચાસ કિલો વજન હોવું જોઈએ છાતી અગ્ન્યાસી સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતી ચોર્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ ફિમેલ કેન્ડિડેટ માટે જે એસટી ઉમેદવાર છે એમને હાઈટ એકસો પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ અને વેઇટ ચાલીસ કિલોગ્રામ હોવું જોઈએ એસટી ટી સિવાયના જે ઉમેદવારો છે એમને એકસો પંચાવન સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ ચાલીસ કિલો વજન હોવું જોઈએ ફિઝિકલ ટેસ્ટ બાદ તમારો રિટર્ન એક્ઝામ થશે એમાં બે કલાકનો સમય રહેશે અને સોમાર્કનું પેપર હશે વિગતે તમારે પરિપત્ર જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તેના પરથી તમે જોઈ શકો છો